ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જો આપણે ધોરણ 4 માં ચેપ્ટર 11 માં જોતા હતા ઘડિયા અને ભાગાકાર એટલે કે ગુણાકાર અને ભાગાકાર જેમાં આપણે ગુણાકારના દાખલા શીખ્યા અને ભાગાકારના શીખ્યા ત્યારબાદ આપણે ગુણાકારના બે રકમવાળા દાખલા શીખ્યા હતા તો આજે આપણે ભાગાકારના ત્રણ રકમવાળા દાખલા શીખવાના છે બરાબર છે ત્યારબાદ ગુણાકારના ફરી આપણે બે રકમવાળા દાખલા જોઈશું તો જો અહીં કહે છે કે ભાગાકાર કરો એમાં નંબર 1 માં શું કહે છે કે 639 ભાગ્યા 3 તો પહેલા 3 આપ્યા છે તો પહેલા આપણે જે એક જ અંક આપણે તો આપણે પહેલા એક અંકને જોવાનું જો એક અંકથી ભાગ ચાલતો ના હોય ત્યારે ત્યારે આપણે આ બે અંકને જોવાનું બરાબર છે અહીં આપણે પહેલા 3 તો કોણ જોઈશું 6 ને તો 3 એકા 3 અને 3 2 6 તો 3 2 6 શું થશે બાદબાકી થાય 6 - 6 0 3 ક્યાં આવશે નીચે જો એક સાથે બે બે અંક નીચે ઉતારવાના નથી એક પછી એક અંક નીચે ઉતારવાનો છે તો 3 ને નીચે ઉતાર્યા હવે 3 ના ઘડિયામાં આપણે કોને જોવાનું 3 ને જોવાના છે તો 3 એકા 3 તો 3 - 3 0 હવે 9 ક્યાં ઉતરશે નીચે આવશે ચલો તો 3 ના ઘડિયામાં હવે 9 ને જોવાના તો 3 એકા 3 3 2 6 અને 3 3 9 3 3 9 9 - 9 એટલે 0 જવાબ કેટલા આવે છે 213 ત્યારબાદ નંબર 2 જુઓ 906 - 906/6 તો પહેલા 6 ના ઘડિયામાં કોને જોઈશું આપણે 9 ને તો 6 એકા 6 6 તો 12 તો 9 કરતા 12 વધી જાય છે તો કેટલા વડે ભાગ ચલાવીશું 1 વડે તો 6 એકા 6 ચલો 9 માંથી 6 બાદ કરો કેટલા વધશે 3 0 નીચે ઉતરશે 30 થઈ ગયા તો હવે આપણે 6 ના ઘડિયામાં 30 ને જોવાના છે તો 6 એકા 6 6 2 12 6 3 18 6 24 અને 6 5 30 તો 6 5 કેટલા થશે 30 તો 30 - 30 એટલે 0 0 છેલ્લો 6 ક્યાં ઉતરશે નીચે આવશે તો 6 એકા 6 6 - 6 કરો જવાબ શું આવશે 0 તો જવાબ કેટલો આવશે 101 ત્યારબાદ નંબર 3 માં જુઓ 798/6 તો પહેલા આપણે 7 ને જોવાનું છે તો 6 એકા 6 અને 6 દુ 12 તો 7 કરતા 12 મોટા કેવા એટલે 2 વડે ભાગ ચાલે નહીં તો કેટલા વડે ભાગ ચાલશે 1 વડે તો 6 એકા 6 7 - 6 કરો કેટલા વધશે 1 9 ક્યાં આવશે નીચે ચલો 6 ના ઘડિયામાં આપણે 19 ને જોવાના છે મતલબ કે જ્યાં સુધી 19 આવે ત્યાં સુધી આપણે જોવાનું જો વધી જાય તો આગળ જવાનું નથી તો 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 6 ચોક 24 તો જો 6 ચોક 24 વધી ગયા તો કેટલા આવશે 6 તેરી 18 તો 19 - 18 કરો કેટલા આવે 1 અને 0 1 લખ્યા 8 નીચે ઉતરશે કેટલા ક્યાં 18 તો 6 તેરી 18 18 - 18 એટલે 0 0 જવાબમાં કેટલા આવ્યા 133 ત્યારબાદ નંબર 4 માં જુઓ 370/5 હવે જો અહીં 5 આપ્યા છે આપણે એક વખત 3 ને જોવાનું છે તો 5 એકા 5 થાય તો 1 વડે ભાગ ચાલે નહીં કેમ કે 3 કરતા 5 કેવા કેવાય મોટા તો કેટલી આપણે રકમ જોવાના છે 2 આપણે જોઈશું બરાબર છે તો 37 ને જોવાનું છે તો 5 એકા 5 5 2 10 5 3 15 5 20 5 5 25 5 6 30 અને 5 7 35 તો 5 7 35 37 - 35 કરો કેટલા વધે 2 તમે ડાયરેક્ટ 12 કરતા ના હોય તો જો કે 7 માંથી 5 જાય તો 2 વધે 3 માંથી 3 જાય તો 0 તો પણ જવાબ 2 જ આવે છે તો ડાયરેક્ટ કરી શકો કે 37 - 35 કેટલા આવશે 2 ચલો છેલ્લો 0 ક્યાં આવશે નીચે ઉતરશે હવે 5 ના ઘડિયા કોને જોવાના આપણે 20 ને જોવાના છે તો 5 એકા 5 5 2 10 5 3 15 ને 5 4 20 એટલે 20 - 20 કેટલા આવશે 0 0 જવાબમાં કેટલા આવશે 74 ત્યારબાદ છે દાખલા નંબર 5 627/3 તો 3 એકા 3 અને 3 2 6 6 - 6 એટલે 0 2 નીચે ઉતરશું ચલો હવે જો 3 એકા 3 કરતા 2 કરતા 3 મોટા કહેવાય તો ભાગ ચાલે નહીં તો કેટલા વડે ભાગ ચલાવીશું આપણે 0 વડે 3 ગુણ્યા 0 હવે આપણને ખબર કે ગુણાકારમાં તમે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો જવાબમાં શું આવે 0 એટલે 3 ગુણ્યા 0 કરો જવાબમાં શું આવશે 0
તો 2 માઈનસ 0 કેટલા થશે 2 7 નીચે ઉતારીશું ચલો 3 ના ઘડે વાપરીએ જવાબ આપણે 27 ને તો 3 9 27 તો 27 માઈનસ 27 એટલે 0 0 જવાબમાં કેટલા આવે છે 209 ચલો ત્યાર પછી આગળ દાખલા છે જે આપણે સ્વાધ્યાય પછી માંથી જોઈએ જો દાખલા નંબર 6 900 ભાગ્યા 6 તો પહેલા એક અંકને જોઈશું તો 6 એકા 6 અને 6 દુ 12 તો 9 કરતા 12 મોટા એટલે કેટલા વડે ભાગ ચાલશે 1 વડે તો 6 એકા 6 9 માઈનસ 6 કેટલા આવશે 3 0 નીચે ઉતારીશું કેટલા થઈ ગયા 30 તો 6 ના ઘડિયામાં આપણે કેટલા જોવાના છે 30 ને જોવાના છે તો 6 5 30 30 માઈનસ 30 એટલે 0 0 છેલ્લો 0 નીચે ઉતારીશું ભાગ નહીં ચાલે એટલે ક્યાં જશે ઉપર એટલે જવાબમાં કેટલા આવશે 150 ત્યારબાદ નંબર 7 જુઓ 749 ભાગ્યા 7 તો 7 એકા 7 7 માઈનસ 7 એટલે 0 4 નીચે ઉતારીશું હવે જો 7 એકા 7 થશે તો 4 કરતા 7 એ મોટા છે તો કેટલા વડે ભાગ ચાલશે 0 વડે તો 7 ગુણ્યા 0 એટલે 0 આવશે 4 માઈનસ 0 એટલે 4 અને 9 ના 9 તો 77 49 49 માઈનસ 49 કેટલા આવશે 0 0 ત્યારબાદ નંબર 8 માં જુઓ 340 ભાગ્યા 5 તો 5 ના ઘડિયામાં જુઓ 3 નહીં આવે કેમ 5 એકા 5 એટલે મોટા કહેવાય તો આપણે 34 ને જોવાના છે એટલે કે અહીંયા સુધી જવાનું બરાબર છે તો 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 પચું પચું 25 5 6 30 અને 5 7 35 તો 35 એ મોટા કહેવાય તો 5 6 કેટલા લઈશું આપણે 30 તો 34 માઈનસ 30 કરો કેટલા આવશે 4 આવશે એટલે 0 4 0 નીચે તો કેટલા થઈ ગયા 40 તો 5 8 40 40 માઈનસ 40 એટલે કેટલા આવે 0 0 જવાબમાં કેટલા આવ્યા 68 ત્યારબાદ નંબર 9 માં જુઓ 207 ભાગ્યા 9 તો 9 ના ઘડિયામાં આપણે ખબર 2 નહીં આવે એટલે કેટલા અંક લઈ જશે 2 અંકને જોવાના છે તો 20 ને ધ્યાનમાં રાખવાના બરાબર તો 9 એકા 9 9 દુ 18 ને 9 તેરી 27 એટલે 20 કરતા મોટા કહેવાય તો 9 દુ 18 તો 20 માઈનસ 18 કરો કેટલા આવશે 2 7 નીચે ઉતારીશું જો મેં કીધું તમને ડાયરેક્ટ નહીં ફાવે તો જો 20 માંથી 18 તમે બાદ કરો છો બરાબર તો પહેલા 0 માંથી 8 બાદ કરવાના નહીં થાય એટલે શું કરો 10 કો લેવો તમે તો 0 ઉપર કેટલા કરી દો તમે 10 અને બાજુમાં 2 ઉપર 1 એટલે 10 માંથી 8 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0 ચલો 7 નીચે ઉતારીયા તો 9 તેરી 27 તો 27 માઇનસ 27 એટલે 0 0 જવાબમાં કેટલા આવે છે 23 ત્યારબાદ જુઓ દાખલા નંબર 10 356 ભાગ્યા 4 તો 4 એકા 4 એટલે 3 કરતા 4 મોટા છે તો કોને ધ્યાનમાં રાખીશું આપણે 35 ને ધ્યાનમાં રાખવાનો છે તો 3 4 એકા 4 4 2 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 4 છ 24 4 સત્તા 28 4 અઠા 32 4 નવા 36 તો 35 કરતા 36 મોટા કહેવાય તો કેટલા વડે ભાગ ચલાવીશું 8 વડે તો 4 અઠા 32 તો 35 માઇનસ 32 કરો જવાબમાં કેટલા આવે 3 છ ક્યાં આવશે નીચે ઉતરશે કેટલા થઈ ગયા 36 થઈ ગયા તો 4 નવા 36 તો 36 માઇનસ 36 એટલે 0 0 જવાબમાં કેટલા આવે છે 89 ત્યારબાદ જો દાખલા નંબર 11 છે 564 ભાગ્યા 12 હવે જો અહીંયા આપણો 11 થી ઘડિયા બરાબર છે તો પહેલા આપણને 15 સુધી ઘડિયા વળવા જોઈએ તો 564 ભાગ્યા 12 કીધા પેલા 12 નો ઘડિયો જોવાનો 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 તો 12 પંચા 60 તો 56 કરતા 60 મોટા કહેવાય એટલે કેટલા ભાગ ચલાવશો આપણે 4 વડે તો 12 ચોક 48 56 માઇનસ તમારે 48 કરવાનો ડાયરેક્ટ તમે જવાબ લખો તો કેટલા આવશે 8 એટલે 0 8 અને 4 ઉતારશો નીચે તો 12 ના ઘડિયામાં કેટલા જોવાના 84 જો તમને સમજ નહીં પડે તો તમારે પહેલા 1 વડે ગુણાકાર કરવાનો કોનો કે જેના વડે આપણે ભાગવાના છે તે સંખ્યાનો 1 વડે 2 વડે 3 જ્યાં સુધી જવાબ નહીં આવે ત્યાં સુધી ગુણાકાર કરતા રહેવાનો તો 12 7 84 84 માઇનસ 84 એટલે 0 0 સમજ પડી ગઈ ત્યારબાદ 13 ના ઘડિયામાં જો 273 ભાગ્યા 13 કીધા છે તો 13 ના ઘડિયામાં કોને જોવાનું 27 ને તો 13 એકા 13 અને 13 દુ 26
13 તેરી 39 તો 27 કરતા 39 કેવા કહેવાય મોટા એટલે કેટલા વડે ભાગ ચલાવશું આપણે 2 વડે તો 13 2 26 27 માઈનસ 26 કરો જવાબમાં શું આવશે 1 3 ની 74 છે 13 ના ગળિયામાં 13 ને જોવાના તો 13 એકા 13 13 માઈનસ 13 એટલે 0 0 જવાબ કેટલો આવે છે આપણો 21 ત્યારબાદ નંબર 13 છે 950 ભાગ્યા 19 લેક આપણે 19 ના ઘડિયામાં કોને જોવાના 95 ને જોવાના છે 19 95 તો 95 માઈનસ 95 એટલે 0 0 0 નીચે ઉતરશે ભાગ નહીં ચાલે ક્યાં જશે ઉપર એટલે જવાબમાં કેટલો આવશે 50 ત્યારબાદ છે નંબર 14 784 ભાગ્યા 14 તો 14 ના ઘડિયામાં આપણે કોને જોઈશું 78 ને તો 14 50 70 અને 14 6 84 તો 14 50 કેટલા કરશું આપણે 70 તો 14 50 70 78 માઈનસ તમે 70 કરો જવાબમાં કેટલા આવશે 8 ત્યારબાદ 4 નીચે આવશે 14 ના ઘડિયામાં કોને જોવાનું આપણે 84 ને તો 14 6 84 84 માઈનસ 84 એટલે 0 0 જવાબમાં કેટલા આવે છે 56 ત્યારબાદ જો નંબર 15 માં 508 ભાગ્યા સોરી 504 ભાગ્યા 18 તો 18 ના ઘડિયામાં 50 જોવાના તો 18 એકા 18 ને 18 2 36 18 તેરી 54 તો જો 50 અને 54 વધી ગયા તો 18 તો કેટલા થશે 36 તો 50 માઈનસ 36 કરો જવાબમાં કેટલા આવશે 14 સમજ ના પડે તો 0 પર 10 કરો તમે 10 માંથી 6 જાય તો 4 ને 5 ની ઉપર 4 થઈ જાય એટલે 4 માંથી 3 જાય તો 1 ત્યારબાદ 4 નીચે ઉતારીશું તો 18 ના ઘડિયામાં આપણે 144 ને જોવાના બરાબર છે તો 18 8 કરતા છે 144 તો 18 8 144 તો 144 માઈનસ 144 શું આવશે 0 0 0 જવાબમાં શું આવશે 28 ત્યારબાદ જુઓ દાખલા નંબર 16 672 ભાગ્યા 16 તો 16 ના ઘડિયામાં કોને જોઈશું આપણે 67 ને તો 16 એકા 16 16 દુ 32 16 તેરી 48 16 ચોક 64 તો વધી જાય છે તો આપણે કેટલા વડે ભાગ 3 વડે તો 16 તેરી ચલો 16 ચોક 64 તો 67 માઇનસ 64 કેટલા આવશે 3 એટલે 0 3 બે નીચે ઉતારીશું 16 દુ 32 32 માઇનસ 32 એટલે 0 0 જવાબમાં કેટલા આવશે 42 ત્યારબાદ છે નંબર 17 705 ભાગ્યા 15 તો 15 ના ઘડિયામાં કોને જોવાના 70 ને તો 15 એકા 15 15 દુ 30 15 તેરી 45 15 ચોક 60 અને 15 પંચા 75 તો વધી જાય છે તો 15 ચોક 60 70 માઇનસ 60 કેટલો આવશે 10 5 નીચે ઉતારીશું તો 15 7 105 તો 105 માઇનસ 105 એટલે 0 0 0 ત્યારબાદ છે નંબર 18 512 ભાગ્યા 16 તો 16 ના ઘડિયામાં કોને જોવાના 51 ને તો 16 એકા 16 16 દુ 32 ને 16 તેરી 48 તો 16 તેરી 48 51 માઇનસ તમે 48 કરો કેટલા વધે 3 0 2 નીચે ઉતારીશું તો 16 દુ 32 32 માઇનસ 32 એટલે 0 0 જવાબમાં કેટલા આવે છે 32 ત્યારબાદ છે દાખલા નંબર 19 459 ભાગ્યા 17 તો 17 ના ઘડિયામાં 45 જોશું આપણે તો 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 તો વધી ગયા તો 17 દુ 34 હવે તમારે 45 માં 34 બાદ કરો કેટલા આવશે 11 ત્યારબાદ લઈશું 9 તો 17 6 102 17 7 119 તો 17 7 119 તો 119 માઇનસ 119 એટલે 0 0 0 ત્યારબાદ છે નંબર 20 576 ભાગ્યા 12 તો 12 ના ઘડિયામાં આપણે 57 ને ધ્યાનમાં રાખીશું તો 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60 તો 57 60 વધી ગયા તો 12 ચોક કેટલા થશે 48 તો 12 ચોક 48 ચલો 57 માઇનસ 48 કરો
જો બાકી તમને ડાયરેક્ટ બાકી નહીં આવતું અહીં શું કરે 7 ની ઉપર 17 તો 17 માઈનસ 8 કરો કેટલો આવશે 9 અને અહીં આવશે 0 કેમ કે 4 માઈનસ 4 એટલે 0 ત્યાર બાદ 6 નીચે ઉતારીશું ચલો 12 8 96 તો 96 માઈનસ 96 એટલે 0 0 જવાબમાં કેટલો આવે છે 48 સમજ પડી ગઈ ત્યાર બાદ આપણે ગુણાકારના બે રકમના દાખલા જોઈએ જુઓ 34 ગુણ્યા 29 તમે યાદ કરો કે બે અંકો તો શું કરીશું પહેલા આપણે એક 0 કરીએ છીએ ત્યારબાદ ક્રોસ ગુણાકાર એટલે 4 2 8 અને 3 2 6 ત્યારબાદ જુઓ 4 9 આ 4 9 આ 36 36 ના 6 અને વધી 3 9 13 27 27 ને 3 30 તો આ બંને શું કરીશું આપણે સરવાળો કરવાનો છે તો 0 વત્તા 6 એટલે 6 8 વત્તા 0 એટલે 8 અને 6 વત્તા 3 એટલે 9 ત્યારબાદ જુઓ નંબર 7 માં 43 ગુણ્યા 37 એટલે પહેલા એક 0 મૂકીશું ત્યારબાદ 3 3 9 અને 4 13 12 હવે જુઓ 3 7 કેટલા થશે 21 તો 21 નો 1 અને વધી આવશે 2 4 7 28 28 ને 2 30 સરવાળો કરવાનો છે 0 વત્તા 1 એટલે 1 9 વત્તા 0 એટલે 9 2 વત્તા 3 5 અને 1 ના 1 1591 ત્યારબાદ જુઓ નંબર 8 માં 47 ગુણ્યા 52 તો 2 અંક એટલે પહેલા 1 0 ત્યારબાદ 7 5 35 તો 35 નો 5 વધી 3 4 5 20 20 ને 3 23 7 2 14 14 નો ચોગડો વધી 1 જો વધી આપણે જ્યાં મૂકી છે ને ઉપર જવા દે આ વધીને ભૂસવાની નથી ત્યારબાદ 4 2 8 અને 8 ને 1 9 ચલો સરવાળો કરીશું 0 વત્તા 4 4 5 વત્તા 9 એટલે કેટલા થશે 9 ને 5 14 14 નો ચોગડો વધી 1 3 ને 1 4 અને 2 ના 2 એટલે 2444 ત્યારબાદ નંબર 9 જુઓ 74 ગુણ્યા 47 તો 2 અંક એટલે પહેલા 1 0 મૂકીશું ત્યારબાદ ચોકે ચોકે 16 તો 16 ના 6 વધી 1 7 4 28 28 ને 1 29 4 7 28 28 નો 8 વધી 2 7 7 49 49 ને 2 એટલે 50 અને 51 ચલો સરવાળો કરીશું 0 વત્તા 8 એટલે 8 6 વત્તા 1 એટલે 7 9 ને 5 14 14 નો ચોગડો વધી 1 એટલે 2 ને 1 3 3478 ત્યારબાદ નંબર 10 જુઓ 53 ગુણ્યા 32 તો 2 અંક એટલે પહેલા 1 0 3 3 9 5 13 15 3 2 6 અને 5 2 10 સરવાળો કરો ચલો તો 0 વત્તા 6 એટલે 6 9 વત્તા 0 એટલે 9 5 ને 1 6 અને 1 ના 1 એટલે 1696 ત્યારબાદ નંબર 11 જુઓ જો એ 3 અંક આવી ગયા ઉપર 3 અંક આવશે નીચે કેટલા આવ્યા 2 તો આપણે ઉપરની રકમ જોવાની નથી કઈ રકમ જોવાની નીચે નીચે 2 અંક છે તો શું કરીશું પહેલા આપણે 1 0 જો નીચે 3 રકમ હોત તો શું કરતા આપણે 2 0 મૂકતે પણ અહીં કેટલા છે 2 અંક છે તો પહેલા 1 મૂકીશું 0 તો 1 2 2 2 2 4 ને 3 2 6 સેમ ગણતરી ઉપર જેવી જ છે પણ તો રકમ કેવી છે 3 છે એટલે આપણે 3 વાર ગુણાકાર કરવો પડશે બરાબર છે ત્યારબાદ 2 વડે ગુણીશું તો 1 2 2 2 2 4 ને 3 2 6 ચલો સરવાળો કરીશું 0 વત્તા 2 એટલે 2 2 ને 4 6 4 ને 6 10 10 નો 0 વધી 1 એટલે 6 ને 1 7 7062 ત્યારબાદ છે 544 ગુણ્યા 13 એટલે પહેલા 1 0 મૂકી દઈશું 4 1 4 4 1 4 અને 5 1 5 ચલો 4 તેરી 12 12 નો 2 વધી 1 4 તેરી 12 12 ને 1 13 13 નો 3 વધી 1 5 તેરી 15 15 ને 1 16 સરવાળો કરીએ એટલે 0 ને 2 2 4 ને 3 7 6 ને 4 10 10 નો 0 વધી 1 5 ને 1 6 6 ને 1 7 7072 જો વધી ગણવાનું ભૂલવાનું નથી ખાસ યાદ રાખજો નંબર 13 જુઓ 507 ગુણ્યા 18 એટલે પહેલા શું આવશે 0 7 1 7 0 ગુણ્યા 1 એટલે 0 5 1 5 7 8 56 56 નો 6 વધી 5 0 ગુણ્યા 8 એટલે 0 તો 5 ના 5 મૂકીશું ત્યારબાદ 8 5 40
चलो सरवाळो करिए तो 6 7 ને 5 12 12 નો 2 વધી 1 0 વત્તા 0 એટલે 0 એટલે વધી 1 ની 1 અને 5 ને 4 9 9126 ત્યાર બાદ નંબર 14 જુઓ 445 ગુણ્યા 15 એટલે પહેલા 0 ત્યાર બાદ 5 એકા 5 4 એકા 4 અને 4 એકા 4 પછી પછી 25 25 નો 5 ડો વધી 2 4 5 20 20 ને 2 22 22 નો 2 વધી 2 4 5 20 20 ને 2 22 સરવાળો કરીએ તો 0 વત્તા 5 5 5 ને 2 7 4 ને 2 6 અને 4 ને 2 6 6675 ત્યાર બાદ નંબર 15 જુઓ 228 ગુણ્યા 20 તો પહેલા 1 0 8 2 16 16 ના 6 વધી 1 2 2 4 4 ને 1 5 અને 2 2 4 ચલો હવે 0 વડે ગુણાકાર કરીશું તો 8 ગુણ્યા 0 એટલે 0 2 ગુણ્યા 0 એટલે 0 અને 2 ગુણ્યા 0 એટલે 0 સરવાળો કરો તો 0 ના 0 6 ના 6 5 ના 5 અને 4 ના 4 સેમ જવાબ આવ્યો 4560 ચલો આગળ હોમવર્ક જોઈએ આજનો હોમવર્ક છે આપણું કે નીચેના દાખલા પાકી નોટમાં ગણવા એટલે કે મેં તમને જે ગુણાકાર અને ભાગાકારના દાખલા ગણાવ્યા છે ને તમારે એ દાખલા તમારી પાકી નોટમાં ગણવાના રહેશે તેમજ તમારે ઘરકામમાં દાખલાની પ્રેક્ટિસ પણ કરવાની છે દાખલા આવડવા માટે પહેલા સૌપ્રથમ 1 થી 20 ઘડી આવડવા જરૂરી છે બરાબર છે જો ઘડી આવડતા તો દાખલા આવડશે તો ખાસ પહેલા ઘડિયા મોઢે કરવાના છે